આત્મવિલોપનની ચીમકી આપનાર રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ થઈ, પરંતુ ક્ષત્રિય કોર કમિટી કે બીજું કોઈ વ્યક્તિ કમલમ સુધી કેમ ન પહોંચ્યું? શું કારણ છે કે કમલમ સુધી પહોંચવામાં કોઈ સફળ ના રહ્યું? આવો જાણીએ આજના રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ઇમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. કરણી સેનાએ કમલમનો ઘેરાવ કરવા એલાન કરતા પોલીસ સતર્ક બની હતી. આ ઉપરાંત કમલમ તરફ જતા માર્ગો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની કિલ્લેબંધીને કારણે દિવસ દરમિયાન કમલમ પર ચકલું ફરક્યું ન હતું. મહત્વની વાત એ છે કે કરણી સેનાએ કમલમના ઘેરાવનું એલાન કર્યું હતું, પણ ક્ષત્રિય કોર કમિટીએ સહયોગ આપવાનું ટાળ્યું હતું. આમ ક્ષત્રિય આંદોલનમાં તડા પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. દરમિયાન કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. તે વખતે પોલીસ સાથે થોડીક બોલાચાલી પણ થઈ હતી. આ એલાનને પગલે ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી હતી. એટલું જ નહીં, ગાંધીનગરમાં ગૃહ વિભાગની તાકીદની બેઠક મળી હતી, જેમાં સમગ્ર સ્થિતિ પર ચાપતી નજર રાખવા એક્શન પ્લાન ઘડાયો હતો. જો કાયદો વ્યવસ્થા ખોરવાય તો સ્થિતિ પર કાબુ મેળવવા માટે કમલમ પર વોટર કેનન પણ ગોઠવાયા હતા. મહિલા પોલીસથી માંડીને સશસ્ત્ર પોલીસનો કાફલો પણ કમલમ પર ખડકાયો હતો. કમલમ તરફ જતા બધાય માર્ગો પર બેરિકેડ મૂકી દેવાયા હતા. તમામ વાહનો પર નજર રાખવામાં આવી રહી હતી. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને જ્યારે તેમણે વિડીયો દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી ત્યારે રાજ શેખાવતની ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જ અટકાયત કરી હતી. તે વખતે પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. કરણી સેના ઉપાધ્યક્ષ ઇન્દરસિંહ રાણાની પણ અટકાયત કરાઈ હતી. શેખાવતને એરપોર્ટથી સીધા સાયબર ક્રાઇમની ઓફિસે લઈ જવાયા હતા. પોલીસનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીને પગલે કોડ ઓફ કન્ડક્ટ હેઠળ શેખાવતની અટકાયત કરાઈ છે. કપડવંશથી કમલમ જતા 50 જણાને પણ અટકાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય આંદોલનમાં હવે બે ફાટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કમલમના ઘેરાવમાં ક્ષત્રિય કોર કમિટીએ સાથ સહયોગ આપ્યો ન હતો. હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર ક્ષત્રિય આંદોલનને અસફળ બનાવવામાં સફળ રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.